ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीयिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीमिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलहम्दुलिल्लाहि अल्लज़ी हदाना लिहादा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुल रब्बिना बिल हक़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सैयद المرسلين مولانا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صلاة محمد عليه الصلاة والسلام اللهم صل على محمد وعلى آل محمد अज़ीज़ मोहतरमा ब्रदरान अज़ीज़ जिनकी तमने खबर छे कि हूँ शुरुआत में बेमजालिस तमारी शरण से पढ़ायो तो आ आयत ना अनुसंधान में जितला दिवस बाकी छे એટલે જેટલા દિવસ મને તકરીર કરવાની છે ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ હું જે મારો વિષય છે જે મારો ટોપિક છે રોઝાની ફિલોસોફી એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું કેમ કે આ આયતમાં અલ્લાહ જે છે ને એક નાની આયત છે જે તમારી સમક્ષ તલાવત કરું છું એના અંદર રોઝાની ફિલોસોફી વ્યાન કરવા માંગે છે પણ આ આયતના અંદર એની તફસીર મજાવવાની જરૂરત છે આ આયતનો ડીપ મજાવવાની જરૂરત છે જેવી રીતે આપણે દરિયાના અંદર ગળે તો દરિયાના અંદર જાત જાતનો હીરો જવાહરાત તમને મળે પણ કેને મળે જેને જેને તરતા આવડે જે આ મેદાનનો માહિર ઇન્સાન હોય ઈ બધું આ દરિયામાંથી ખજાનો કાઢી શકે એવી રીતે આ આયતના ડીપ મજારે આપણે જાય તો અમારા જે ઓલમા છે જે મુફસ્સરીન છે જે આલિમે કુરાન છે આ લોકોને જે તફાસીર લખ્યા છે તો જ્યારે આપણે આ લોકોની તફાસીરનો મુતાલા કરે તો આપણને ઇલ્મ મારિફતનો ખજાનો મળે છે પછી આપણને ખબર પડે છે કે રોઝાની ફિલોસોફી શું છે હું મને ખબર નથી તમને યાદ છે કે નથી હું તમને ખાલી યાદ અપાવવા માટે હું બે મજલિસનો જે ખુલાસો છે બે મિનિટમાં તમારી સમક્ષ રિપીટ કરવા માંગુ છું કે તમારા મગજમાં આવી જાય કે મારો ટોપિક શું હતો અને ક્યાંથી આપની વાત ચાલુ થઈ હતી અને ક્યાં જવા માંગે છે આપણે કેમ કે વચમાં હું આમાં ચાલુ કરું તો તમને મગજમાં નહીં આવે કેમ કે આઠ દિવસનો પાછલો થઈ ગયો છે અને આઠ દિવસમાં તમે ઘણી બધી મજાલિસ અને બીજો તકારીર તમે સાંભળ્યા છે તો અઝીઝો કેવા શું માંગુ છું કે રોઝાની જે ફિલોસોફી છે ઈ કહે છે ઓલમા તકવા છે પણ મને તકવાની ફિલોસોફી બયાન કરવાનું જે તકવા શા માટે છે તકવાની ફિલોસોફી શું છે તકવાની ફિલોસોફી જ્યારે સુધી નથી સમજતો રોઝાની ફિલોસોફી સમજ નહીં પડે તો તકવાની ફિલોસોફી કહે છે કે ક્યારે સમજ પડશે જ્યારે ઇન્સાનની ખિલકતની ફિલોસોફી સમજ પડશે અમને અલ્લાહે શા માટે ખલ કર્યો છે ઇન્સાનને અને ઇન્સાનને અલ્લાહે શા માટે ખલ કર્યો છે એની ફિલોસોફી ક્યારે સમજ પડશે જ્યારે આપણને ખબર પડે આ દુનિયા શા માટે ખલ કરવામાં આવી છે તો દુનિયાની ખિલકતની ફિલોસોફી શું છે દુનિયાની ખિલકતની ફિલોસોફી જ્યારે નહીં સમજશો इंसान की खिलकत की फिलोसफी नहीं समझ पड़ सके क्यों क्योंकि इंसान जुज दुनिया में एक दुनिया में जुज छे अने इंसान की खिलकत की फिलोसफी नहीं समझ पड़ से तो पछि तकवा की फिलोसफी समझ नहीं पड़े तो पछि रोजा की फिलोसफी नहीं समझ पड़ दो मारो बयान जरा इल्मी छे वो रिक्वेस्ट करू छु कि जे मानस आवे तो दर रोज आवे अने एकदम शुरुआत में आवे जारे मारी तकरीर शुरू थाए छे જેમ જંજીરની કડી જુડેલી હોય ને એક એક મારો જે મેટર છે એક બીજા સાથે જુડેલો છે અગર વચમાં તમે ગાયબ કરશો પછી તમને ખબર નહીં પડે મોલાના ક્યાંથી ક્યાં આયલા ગયા કેમ કે દર્સ છે આ માય રમઝાનનો દર્સ દેવા માંગુ છું આજની દુનિયા જે છે ને ઇલ્મની તશના છે
આપણા જવાનિયા જે છે ને આલોગમની ઇલ્મની પ્યાસ છે આલોગમ ઇલ્મી વાત કરવા માંગે છે દરેકની ફિલોસોફી સમજવા માંગે છે આપણે જે આપણા જવાનિયાને સમજાવે ને નમાઝની ફિલોસોફી શું છે તો ઈ કહેવાની જરૂરત નથી કે તમે મસ્જિદ આવો અને નમાઝ પઢો ફિલોસોફી તમે સમજાવી દીધો કે આ ફિલોસોફી છે ઓટોમેટિક ઈ નમાઝ પઢતા થઈ જશે પણ તમે લાગે ને કે ડાંટો ફટકારો એને કે તમે આવો અને આમ કરો અને આમ ના કરો કઈ ફાયદો નહીં થાય આજની જવાનિયા જે છે ને આ બચ્ચા કહે છે કે અમને ઇલ્મી વાત કરો અમને કઈ નોલેજ આપો અમને કઈ ફિલોસોફી સમજાવો તો ઓટોમેટિક અમને સમજ પડી જશે તમને કહેવાની જરૂરત નથી કે આ કામ કરવાનું છે આ કામ નથી કરવાનું તો મારી એ જે દર્શ છે ને મારો એ ઇલ્મી છે અને દર્શ જેમ છે જેવી રીતે ક્લાસમાં દર્શ થાય છે આવી રીતે છે ઇન્શાઅલ્લાહ જ્યારે તકરીર ખતમ થશે તમને કઈ જાણવું મળશે કઈ નતીજો મળશે અને તમને ઇન્શાઅલ્લાહ ખુશી થશે અને બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ જો માય રમઝાન ના હોત તો ભી બહુ ઇમ્પોર્ટન્ટ છે બચ્ચા માટે ખાસ કરીને જવાનિયા માટે ખાસ કરીને અને બુઝુર્ગો માટે ભી બહુ જરૂરી છે તો ધ્યાનથી તમે સાંભળો કે હું ક્યાંથી ક્યાં જવા માંગુ છું અને શું બેહર કરવા માંગુ છું તમારી સમક્ષ એક સલાહ પડી મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ તો દર એક ફિલોસોફી એક બીજા ઉપર ડિપેન્ડ છે તકવાની રોઝાની ફિલોસોફી તકવા ઉપર છે તકવાની ફિલોસોફી ઇન્સાનની ખિલકત ઉપર છે ઇન્સાનની ખિલકતની ફિલોસોફી દુનિયાની ખિલકત ઉપર છે અને દુનિયા કેને કહેવામાં આવે છે હું તમારી સમક્ષ સમજાવ્યું તો ચાર વસ્તુનું નામ દુનિયા છે જમાદાત નબાતાત હૈવાન અને ઇન્સાન હવે એ બધું તમને સમજાવી ચૂક્યો છું સવાલ અહીંયા હતો કે આ દુનિયા શા માટે લાખલ ગેરો છે એની ફિલોસોફી શું છે અસલ વાત અહીંયાથી શરૂ થાય છે અઝીઝો દુનિયા એટલા માટે કલ કરવામાં આવી છે કે જેટલી વસ્તુ છે ને દુનિયાની પોતાના કમાલ સુધી પૂકી શકે ઈ મકસદ છે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું ખાલી અમારો મકસદ નથી દુનિયાની જેટલી વસ્તુ છે પોતાના કમાલ સુધી પૂકે ઈ મકસદ છે દુનિયાની ખિલકત કરવાનો અલ્લાહને ખપે છે જમીન પોતાના કમાલ સુધી પૂકે ડુંગર પોતાના કમાલ સુધી પૂકે ઝાડ પોતાનો કમાલ સુધી પૂકે જનાવર પોતાના કમાલ સુધી પૂકે ઇન્સાન પોતાનો કમાલ સુધી પૂકે હવે હું અગર બતાવવા જાઉં તમને જમીનનો કમાલ શું છે ઝાડનો કમાલ શું છે ડુંગરનો કમાલ શું છે તો આનો આખો મારો આશરો નીકળી જશે હું ડાયરેક્ટ આવું છું કેના ઉપર ઇન્સાન ઉપર ઇન્સાનનો કમાલ શું છે કેમ કે અમને એના ઉપર ચર્ચા કરવાનું છે દરેક વસ્તુનો કમાલ છે ઝાડ હોય કે ડુંગર હોય કે પહાડ હોય કે જમીન હોય કે જે ભી હોય પણ ઇન્સાનનો કમાલ શું છે અઝીઝો બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ છું ઇન્સાનનો જ્યારે સુધી આપણે ઇન્સાનનો કમાલ નહીં સમજતો ઇન્સાનની ખિલકતની ફિલોસોફી સમજ નહીં પડશે તો સવાલ એ છે કે ઇન્સાનનો કમાલ શું છે ઇન્સાનનો કમાલ શું છે ઉલમા કહે છે ઇન્સાનનો કમાલ સમજવા માટે ઇન્સાનની મારેફત ખપે છે પોતે ઇન્સાન પોતાની મારેફત હાસિલ કરે આવી રીતે એટલે દુનિયા એટલી તરક્કી કરી ગઈ છે ઇન્સાનની મારેફત નથી થઈ હતી સુધી હદીસો કહે છે અફવલુલ મારેફા મારેફતુલ ઇન્સાન લે નફસે દુનિયાની સૌથી બહેતર માં બહેતર મારેફત તમને ખબર છે શું છે અફવલુલ અફવલુલ મારેફા મારેફતુલ ઇન્સાન લે નફસે બહેતર માં બહેતર જે મારફત છે ને ઇન્સાનની પોતાની નફ્સની મારફત છે એટલા માટે કહે છે માન આરાફા નફસહુ ફકત આરાફા રબ્બા જે પોતાનો નફ્સ ને ઓળખી ગયા એ અલ્લાહ ને ઓળખી ગયા વમન લમ યારિફ નફ્સહુ ફકત ખબત ફી દલાલ વલ જહાલત જે પોતાનો નફ્સ ને ના ઓળખે તો ઈ જહાલત માને ગુમરાહી ના દલદલ માં ગળી જશે કુરાન ની આયત છે વફી અનફુસિકુમ અબલા તુસિરુન શું તમે તમારા નફ્સ વાળાનો વિચાર નથી કરતા એટલે ઓળખતા નથી તમારા નફ્સ એટલે એની વેલ્યુ શું છે વલા તકુનુ કલ્લદીન નસુલ્લાહ ફાનસાહુ અનફસહુ ખબરદાર તમે તમારા નફ્સ ને ભૂલી ના જાઓ એને ઓળખો જો કદાચ તમે પોતે ભૂલી ગયા તો અલ્લાહ તમને ભૂલી જશે અને અલ્લાહ જ્યારે ભૂલી ગયા તો પછી પટી ગયો આપણો આ બધું જે છે ને આયત હદીસ ભાર આપે છે કે ઇન્સાન તમે તમારા નફ્સ ને છોડો અઝીઝો દુનિયા ચાંદ ઉપર જે છે ને પૂક
મૂકી ગઈ છે ચંદ્રમા ઉપર પગલો રાખી દીધો છે આજે હવામાં ઉડે છે ફેઝામાં ઉડે છે દરિયા ઉપર સફર કરે છે દરિયાના અંદર જે છે ને કબજા કરી લીધો છે ક્યાંથી ક્યાં મેડિકલ સાયન્સ મૂકી ગઈ છે અને હજી અમે કહે છે કે તમે ઇન્સાન તમારી માર્ફત હાસિલ કરો તમે ઓળખો એટલી બધી તરક્કી થઈ ગઈ હજી ઇન્સાનની માર્ફત નથી થઈ કઈ બાકી છે ઇન્સાનની માર્ફત इंसान ना अंदर શું બાકી છે કે એટલો બધો ભાર દેવામાં આવે છે તમે ઓળખો પોતાને નફ્સને ઓળખો इंसान ના અંદર બે આંખ છે બે કાન છે બે હાથ છે બે પગ છે બીજું શું છે ખાવા માટે ને જમવાનું ખપે સોવા માટે ને ઘર ખપે પહેરવા માટે કપડાં ખપે એના અંદર ખાઈશાતે નફ્સ છે એના અંદર કોઈ ગદબિયા છે એના અંદર કોઈ શાબિયા છે બીજો કઈ છે અજી તો ઈ બધું ઇન્સાન નું નામ નથી યાદ રાખજો આ આંખ ઇન્સાન નથી આ કાન ઇન્સાન નું નામ નથી આ હાથ ઇન્સાન નું નામ નથી આ પગ ઇન્સાન નું નામ નથી ખાવાનું જમવાનું જેને જરૂરત પડે ઈ ઇન્સાન નથી એટલે કોઈ ગજબિયા જેને અંદર ઇન્સાન નથી કોઈ શાવિયા જેને અંદર ઇન્સાન નથી જનાવર પાસ ભી આંખ છે જનાવર પાસ ભી કાન છે જનાવર પાસ ભી પગ છે જનાવર ને ભી ખાવાનું ખપે જનાવર ભી સોય છે જનાવર ને ભી કોઈ ગજબિયા છે જનાવર ના અંદર ભી કોઈ શાવિયા છે શું ફેર છે ઇન્સાન ના ને હૈવાન ના અંદર કઈ ફેર નથી હા જી જો અહીંયાથી ઇન્સાન ની નો એક કમાલ છે ખબર પડશે ઓલમા કહે છે યાદ રાખજો બે વસ્તુ નો નામ ઇન્સાન છે જ્યારે સુધી તમે આ બે વસ્તુ નહીં ઓળખશો ઇન્સાન ની કમ્પ્લીટલી ઓળખાણ નહીં થશે એક વસ્તુ નો નામ છે ઇન્સાન નો શરીર બીજી વસ્તુ નો નામ છે ઇન્સાન ની રૂહ આ બે વસ્તુ મળીને ઇન્સાન બને છે તો અઝીઝો પહેલા તમે ઇન્સાન ની શરીર ને ઓળખો ઇન્સાન ની બોડી ને ઓળખો પછી તમે ઇન્સાન ની રૂહ ને ઓળખો તો કમ્પ્લીટલી ઓળખાણ થાય તમે કોઈ વખત જે છે ને રૂહ ના બારામાં તમે કોઈ વખત સાંભળો છો મજાલિસ કુરાન ની આયત કહે છે કોલી રૂહ મિન અમરે રબ્બી કહે છે કે પરવરદિગાર આલમ રસૂલ ખુદા ને કહે છે યા રસૂલ અલ્લાહ તમને આ લોકો પૂછે ને કે રૂહ શું છે તો તમે કહી દો અલ્લાહ નો અમર છે બસ એટલો એની ડિટેલ એની તફસીર એની ગહેરાઈ અઝીઝો ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ તમારી સમક્ષ આપણે જે છે ને રૂહ ને ઓળખે શરીર ને ઓળખે પછી આપણે ઇન્સાન ને ઓળખે પછી ઇન્સાન નો કમાલ સામે આવશે ઇન્સાન નો કમાલ સામે આવશે તો પછી ઇન્શાઅલ્લાહ ફલસફે ખિલકતે ઇન્સાન સમજ પડશે પછી તકવા અને પછી રોઝા ની કોશિશ કરશે એક સરવા પડે મુહમ્મદ આલમ અલ્લાહ કેવી રીતે જોડેલો છે મતલબ એક બીજા સાથે હું આવી ગયો છું ક્યાં સે ક્યાં આવી ગયો છું એક બીજા સાથે ઇન્સાન બે વસ્તુનો નામ છે શરીર અને ઇન્સાન બે માં ફેર શું છે શરીર આપણે જોયે છે શરીર બોડી નો નામ છે શરીર ને આપણે છુઈ શકે આંખ થી જોઈ શકે રૂહ ને આપણે આંખ થી નહીં જોઈ શકે રૂહ પાસે બોડી નથી તો કેવી રીતે આપણે ઓળખે રૂહ ને અઝીઝો રૂહ મજરદ છે અને શરીર માદા છે માદા એટલે મેટ્રિયાલિટી છે મેટ્રિયાલિટી માંથી છે રૂહ આવી રીતે છે જેવી રીતે ઇન્સાન ને ભૂખ લાગે છે પણ તમે દેખી નહીં શકતા જોઈ નથી શકતા ભૂખ પણ તમે શરીર ના અંદર અહેસાસ કરો છો કે ભૂખ નો કઈ વજૂદ છે તરસ તમે આંખ થી નહીં જોઈ શકો પણ તમે અંદર શરીર ના અંદર તમે અહેસાસ કરો છો કે તરસ નો વજૂદ છે તમને કઈ જખમ થઈ ગયો હોય દુખાવ તમને ફીલિંગ થાય છે તમે અહેસાસ કરો છો કે મને દુખાવ થાય છે માથું દુખે છે પણ આંખ થી તમે નહીં જોઈ શકો પણ એનો વજૂદ છે તો જેવી રીતે ભૂખ છે જેવી રીતે તરસ છે જેવી રીતે દર્દ અને દુખાવ છે એનો વજૂદ છે પણ આપણે છુઈ શકે ને જોઈ શકે આવી રીતે રૂહનો વજૂદ છે જેને આપણે ન આંખ થી જોઈ શકે ને હાથ થી છુઈ શકે ને જ્યારે સુધી બે વસ્તુ ને નહીં ઓળખશો ત્યાર સુધી ઇન્સાન કમ્પ્લીટલી ઓળખા નહીં થાય હું બે પ્રેક્ટિસ માં જરાક એક્ઝામ્પલ લઈને તમને સમજાયો તો પાછો હું રિપીટ કરવા નથી માંગતો જો તમને યાદ હશે તો અમુક મિસાલ હું દઈને સમજાયો તો રૂમ ને સમજવા માટે આજ હું બીજી વાત કરવા માંગુ છું આજે વધારે ઓળખવાની જરૂર છે દાખલા તરીકે આ મોબાઈલ છે મોબાઈલ ના અંદર ભી સમજાવવા માટે આ બચ્ચાઓને
मोबाइल ना अंदर बे वस्तु छे, एक मोबाइल नी रू छे, एक मोबाइल नी बॉडी छे। आ मोबाइल नी बॉडी छे, एन अंदर जे ई बटन छे, जे बधु सिस्टम छे, आ बधु मोबाइल नी बॉडी छे। एनी रू शू छे? એની રૂ શું છે? મોબાઈલ ની આ માઇક જે છે ને હાલે છે, આ માઇક જે છે ને હાલે છે, એ એની એક બોડી છે, એની એક રૂ છે, એની બોડી શું છે, રૂ શું છે? સમજાવવા માટે કમ્પ્યુટર જે છે ને એની બે વસ્તુ છે, એક બોડી છે લેપટોપ ના અંદર, એક એની રૂ છે, શું છે? રૂ અને બોડી। આજે તો જે ઢાંચા છે જે આપણે જોયે છે ઈ બોડી છે, એના મોબાઈલ ના અંદર અગર બેટરી ન હોય, બત્તી ન હોય, ચાર્જ ન હોય આપણી ભાષામાં તો એ નહીં હાલે। એ જેટલી એની બોડી છે આપણે જોઈએ છે કોઈ કામ નહીં કરે અગર એ ચાર્જ ન હોય, બેટરી ન હોય, આવી રીતે બત્તી ન હોય તો આ માઇક કામ નહીં કરે। આ માઇક ઈ બોડી છે, આ બત્તી સાથે ઈ હાલે છે, બત્તી ન હોય તો નહીં હાલે। આવી રીતે સમજાવવા માટે શરીર એક બોડી છે, એના અંદર એક વસ્તુ છે જેનું નામ રૂહ છે। કોલી રૂહ મિન અમરે રબ્બી, કહી જે તો તમે કે રૂહ અલ્લાહ નો અમર છે। ઈ જે છે ને અલ્લાહ નો અમર છે, જે ઇન્સાન ની બોડી માં છે, ઈ ના હોય તો પછી આપણા હાથ કામ નહીં કરે, કાન કામ નહીં કરે, આંખ કામ નહીં કરે, પગ કામ નહીં કરે, મગજ કામ નહીં કરે। જ્યારે સુધી રૂહ શરીર ના અંદર છે ત્યારે સુધી પાર્ટસ ઓફ બોડી કામ કરે, નગર ના કામ નહીં કરે। સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। હવે સવાલ એ છે કે કેવી રીતે રૂહ અંદર છે ઇન્સાન ની બોડી માં? અઝીઝો કેવી રીતે ઈ સમજવાની વાત છે। દાખલા તરીકે તમને સમજાવું કેવી રીતે રૂહ શરીર ના અંદર છે। ભાઈ અમે રૂહ ને ન જોઈ શકે, ન છુઈ શકે, આ શરીર જે છે ને એ બોડી છે, એને જોઈ શકે, છુઈ શકે, તો એના અંદર કેવી રીતે? જેવી રીતે દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું, એક ગિલાસમાં પાણી નાખો, તમે આમાં ખાંડ નાખો, આમાં લેબુ નાખો અને શક્કર અને ખાંડ નાખીને મિક્સ કરી દો, શરબત બની જાય। આવી રીતે રૂહ ગળાવવામાં આવ્યું છે શરીરમાં? આવી રીતે છે? કેવી રીતે છે? હવે તમને એક વાત કહું કે તમે જે છે ને એક પાણો દરિયામાં નાખો અને એક ગિલાસ પાણી તમે દરિયામાં નાખો, તો આ બે જે છે ને દરિયામાં ગળી શકે છે, પણ પાણીને તમે નાખશો દરિયામાં તો મળી જશે, એના અંદર મિક્સ થઈ જશે, પણ પાણાને તમે નાખો તો એ મળી શકે દરિયામાં? નહીં મળી શકે, સિનખિયત નથી। ઈ બોલે છે ઓલમાં સિનખિયત એક શબ્દ છે, એટલે પાણીમાં અને પાણોમાં સિનખિયત નથી, એટલે ઈ મળી નહીં શકે। પાણી મળી શકે દરિયામાં, પણ પાણો નહીં મળી શકે। તો આવી રીતે રૂહ તો મુજરદ છે, ના તમે જોઈ શકો, ના તમે જોઈ શકો, ના તમે છુઈ શકો, અને શરીર આવી બોડીનો નામ છે, તો અંદર કેવી રીતે રૂહ છે શરીરના અંદર? સવાલ ઈ છે અઝીઝો, યાદ રાખજો, તમને વખતે નવી વાત લાગે, રૂહ ની જગ્યા શરીર નથી। યાદ રાખજો, રૂહ ની જગ્યા શરીર નથી, રૂહ ની જગ્યા આલમે મલકુત છે, પણ ઈ શરીર ના અંદર અલ્લાહ ના હુકમ થી ગળાવવામાં આવ્યું છે। અલ્લાહે હુકમ આપ્યો છે કે જ્યાં સુધી ઇન્સાન ની મોત ના આવે ત્યાં સુધી તને એના શરીર ના અંદર રહેવાનું છે, નગર ના રૂહ ની જગ્યા નથી। જેવી રીતે એક ચકલી હોય, એક પરિંદા હોય, એની જગ્યા ક્યાં છે? એને તમે પિંજરાના અંદર બંધ કરી દીધો, એક ચકલીને, એક પરિંદાને, તો એ પિંજરામાં બંધ થઈ જશે, પણ જગ્યા ક્યાં છે એની? એ આસમાન ઉપર ઉડે છે, ઝાડ ઉપર ઉડે છે, ડુંગર ઉપર ઉડે છે, દરિયા ઉપર ઉડે છે, આસમાન ઉપર ઉડે છે, એની જે જગ્યા છે ને એ આવા આસમાન છે, પણ એને આપણે પકડીને પિંજરાના અંદર રાખીને બંધ કરી દીધા છે। તો જેવી રીતે એક ચકલી ને, એક પરિંદા ને અમે બંધ કરી દઈએ છે પિંજરાના અંદર, આવી રીતે રૂહ ને પરવરદગારે આલમ પોતાના હુકમ થી અમારા શરીરમાં ગળાવી દીધું છે। એટલા માટે ઇમામ અલી ખુતબા
માં કહે છે ખુદમાં હમ્મામમાં જેનો બીજો નામ ખુદમાં મુત્તકીનમાં કહે છે એટલે નહજુલ બલાગામાં કહે છે શું કહે છે લૌલલ અજલુલ લઝી કતબ અલ્લાહુ અલયહિમ લમ તસ્તકિર વરવાહુમ ફી અજસાદિહિમ તરફત ઐનિન શૌકન લસવાબ વખૌફન મિન અલઇકાબ કહે છે ઇમામ અલી કે અગર અલ્લાહ નો હુકમ ન હોત કે એ રૂહ તને ફલા માનસ ન શરીર ન અંદર એની મોત સુધી રહેવાનું છે અગર એ અલ્લાહ નો હુકમ ન હોત તો રૂહ એક સેકન્ડ માટે ઇન્સાન ન શરીર ન અંદર ના રહત શોક અલ સવાબ ખૌફ મિન અલ ઇકાબ સવાબ ન શોક માને જહન્નમ ન એક આમ ન ખૌફ થી એક એક મિનિટ માટે શરીર ન અંદર ન રહત કેમકે એની જગ્યા શરીર નથી અલ્લાહ નો હુકમ થી ઈગળાવવામાં આવ્યો છે એવી રીતે ઇન્સાન ના અંદર શરીર ના અંદર રૂહ છે એક સલવાત પડીએ મુહમ્મદ વાલે અલ્લાહ સલ્લા અલ્લાહ મુહમ્મદ વાલે આજી તો તમને બહુ મજા પડશે એક સવાલ કરીને મજલિસ હું રોગ મૂકી દઉં છું અને રફતે મસાહ આજે ગુરુવાર છે તો મસાહ એટલે મજાલિસ છે તો મસાહ ભી પડવાનું છે ગમનો બયાન એક સવાલ કરીને મૂકી દઉં છું સવાલ ઈ છે કે રૂહ અસલ છે કે શરીર અસલ છે ઇન્સાન ની બોડી માં તવજ્જો હા જરા ધ્યાન થી સાંભળો તમને અજબ લાગશે હું એવા સવાલ તમને કરીશ કે તમને અજબ લાગશે રૂહ અસલ છે કે શરીર અસલ છે રૂહ અસલ છે બતાય કેસે ના રૂહ અસલ છે રૂહ અસલ છે શરીર તો માટી માં મળી જાય છે ગળી જાય છે તો સવાલ ઈ છે કે તમે સૂર્ય ફાતિહા પડવા માટે શું કામ કબ્રસ્તાને કબર ઉપર જાઓ છો હાથ રાખીને ફાતિહા પડો છો રૂહ તો અહીંયા નથી અહીંયા તો શરીર હતો એ સડી ગયો ગલી ગયો માટીમાં મરી ગયો અને રૂહ તો પરવાસ કરી ગઈ જેને જમાનો તો આવી ગઈ સૂર્ય ફાતિહા પડવા માટે કબર ઉપર શું કામ જાઓ છો માધુંગા ગયા તા મૌલાના અમારો બાપા દાદાની કબર છે ને અહીંયા ફાતિહા પડવા મૌલાના અમે જરાક ફ્રાન્સ ગયા તા અહીંયા જે છે ને અમારો નાનાની જરાક કબર હતી એ ભાઈ તો શું કામ તમે કબર ઉપર ગયા પાતે ભાઈ આ તો રૂદ નથી સવાલ કેમ લાગો તમને સવાલ ઇન્શાઅલ્લાહ એનો જવાબ તમને કાલે આપી સવાલ કરીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર અઝીઝો પાછો એક મેરે તમને કહું છું મસાજ પડવા પહેલા બયાન બહુ ઇલમી છે તમને બહુ મજા પડશે તમને બહુ જાણવું મળશે તમને બહુ હિદાયત મળશે કાલ થી તમે સહી ટાઈમ ઉપર આવી જાઓ અવ્વલ ટાઈમ ઉપર આવી જાઓ અને કન્ટિન્યુ મારો લેક્ચર સાંભળો ગેપ ના કરો વચમાં તમને બહુ મજા પડશે બહુ જાણવું મળશે ઇન્શાઅલ્લાહ એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહ મોહમ્મદ વાલે મોહમ્મદ અઝીઝો આજ ગુરુવાર હે માહ રમઝાન મે આપને પ્યાસ કી શિદ્દત કા અહેસાસ કિયા અઝીઝો आप करबला के मैदान में उस बच्ची से पूछिए जो 4 साल की बच्ची सकीना थी उसको उसकी प्यास का क्या आलम रहा होगा यही वजह है कि जब मौला अब्बास ने कहा इमाम हुसैन से कि मौला मुझे लड़ने की इजाजत दीजिए तो इमाम हुसैन ने कहा अब्बास तुम लश्कर के सरदार हो तो अब्बास ने कहा मौला अब लश्कर बाकी कहां है जिसका मैं सरदार हूं तो हुसैन ने कहा अब्बास अगर तुम जाना चाहते हो तो सकीना के लिए पानी का इंतजाम कर दो जाओ सकीना के लिए पानी लेकर आओ क्योंकि उसी वक्त सकीना अल अतश की आवाजें बुलंद कर रही थी अजीजो जरा वे अब्बास जाते हैं और जब जख्मी होके गिरते हैं आवाज देते हैं कि अल्लाह आवाज देते हैं ए आका मेरी मदद को आइए हुसैन कमर को थामे हुए अब्बास के पास पहुंचते हैं आवाज देते हैं अब्बास अलानिन कसर जहरी तुम्हारे मरने से मेरी कमर टूट गई अजीजो अब्बास के सरहने बैठते हैं हुसैन कहते हैं हे अब्बास तुम्हारी कोई वसीयत है कोई वसीयत हो तो करो अब्बास ने कहा मौला दो तीन वसीयत है पहली बात ये है कि जब मैं पैदा हुआ था तो सबसे पहले आपकी ज्यारत की थी लेकिन चाहता हूँ कि जाने से पहले दुनिया से आप
आपकी ज्यारत कर लूं, लेकिन मौला एक आँख में तीर लगा है, दूसरे आँख में खून पे अवस्था है। आजीजो हुसैन ने अब्बास की आँख से खून को साफ किया, रोशनी वापस आई, अब्बास ने हुसैन की ज्यारत की। उसके बाद कहा, अब्बास कोई दूसरी भी तमन्ना हो तो बताओ। अब्बास ने कहा, मौला मेरी वसीयत ये है कि मेरे लाशे को खैमे में ना ले जाइएगा, क्योंकि मैं सकीना से शर्मिंदा हूँ। मैंने वादा किया था कि मैं पानी लेकर आऊंगा, लेकिन मैं खैमे में पानी नहीं पहुंचा सका। अजीजों उसके बाद अब्बा हुसैन ने कहा, अब्बास कोई और वसीयत हो तो बताओ। अजीजों अब्बास ने कहा, मौला एक वसीयत और है, लेकिन आपसे नहीं अली अकबर से है, अली अकबर को बुलाया जाए। जनाब अली अकबर अब्बास के सामने आए, कहा एक चचा की जान अली अकबर, अरे मैंने सुना है अरब में जब दुश्मन कोई बदला लेता है, कोई इंतकाम लेता है, तो उसकी लाशों पे घोड़े दौड़ाता है। मुझे ये शक है कि हुसैन की शहादत के बाद जालिम हुसैन की लाश पे घोड़े दौड़ाएंगे, तो मेरी वसीयत ये है कि मेरे लाशे को लेकर इब्ने ज़ियाद के पास जाना, पेशरे ज़ियाद के पास लेके जाना और कहना, ए पेशरे साद, अब्बास की ये वसीयत है कि अगर तेरा इरादा ये हो कि हुसैन की शहादत के बाद हुसैन के लाशे को घोड़ों से पामाल करना हो, तो इसके बदले में अब्बास की लाश को पामाल कर देना, हुसैन की लाश को पामाल न करना। लेकिन ए अजीजो, अब्बास की ये तमन्ना पूरी नहीं हुई। हुसैन की शहादत के बाद इस तरह से घोड़े दौड़ाए कि हुसैन के सीने की पसलियां चूर चूर हो गई। وَسَيَعْلَمُ الَّذِينَ بَلَغُوا أَيَّ مُنْتَهَى الْيَوْمِ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ يَدَمْ بِكَبَالِهِ وَتَسْلِيمٌ لِقَلْبِهِ